14ની ક્ષમતા હતી એમાં 27 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા. ઓવરલોડ બોટ થઈ અને બોટ તળાવની વચ્ચોવચ પહોંચતા હાલક ડોલક થવા લાગી અને એ બોટ પલટી ગઈ અને ત્યારબાદ હુનારત મચી ગઈ જેવા સમાચાર ગુજરાતની અંદર પ્રસર્યા કે આખા ગુજરાતની અંદર માતમ ફેલાઈ ગયો. એ પરિવારના પરિવારજનોની ચીસો આક્રંદથી જાણે આજે વડોદરાનું આકાશ ગુંજી રહ્યું છે. અત્યારે વાત કરવામાં આવી રહી છે જવાબદારોને કડકમાં કડક સજાની, કોઈને નહીં છોડવામાં આવે એવી બાંયધરીની વાત કરવામાં આવી રહી છે. પણ સવાલ એ છે કે હજી પણ કેટલા બાળકો ગુમ છે, કેટલા બાળકોનો ભોગ લેવાયો છે એનો જવાબ કોઈની પાસે નથી. કારણ કે અત્યારે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના એ હરણી તળાવના દ્રશ્યો છે કે જ્યાં આગળ હજી પણ એ ગુમ થયેલા બાળકોની શોધખોળ ચાલી રહી છે. આ જ્યારે હોનારતની ખબર પડી, સંદેશ ન્યૂઝ સ્થળ ઉપર પહોંચ્યું અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્યાં આગળ મળ્યા વડોદરા મહાનગરપાલિકાના. તેમણે ધોળા દિવસે સફેદ જૂઠ કહી દીધું કે બાળકોને લાઈફ ગાર્ડ પહેરાવવામાં આવ્યા હતા અને માટે બાળકોના જીવ બચી ગયા છે. હા, એમણે એક વાતની એ વખતે પુષ્ટિ કરી કે 5-6 બોડી અમે બહાર કાઢી છે તળાવમાંથી, પણ જો બાળકોના મૃત્યુ થયા છે, હજી પણ તરવૈયાઓની ટીમ હોય, એનડીઆરએફની ટીમ હોય, ફાયરની ટીમ હોય, જો આ તળાવની અંદર બાળકોને શોધી રહી છે તો કેવી રીતે બની શકે કે બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હોય. સંદેશ ન્યૂઝે જ્યારે બોટમાં સવાર એક બાળક સાથે વાત કરી ત્યારે આ જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જુઠ્ઠું બોલી રહ્યા છે. એ પહેલા ધોરણમાં ભણતો એ 6-7 વર્ષનો એ બાળક છે કે જેણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી. એણે કહી દીધું કે મેં કોઈ દિવસ લાઈફ જેકેટ જોયું નથી, મને ખબર નથી, આ લાઈફ જેકેટ અમને કોઈને નહોતા પહેરાવવામાં આવ્યા અને માટે જ આ ગોઝારી ઘટના બની છે. ઓવરલોડ અને આ જે માસૂમોના અત્યારે ફોટો અમે બતાવી રહ્યા છીએ, ભારે હૃદયે આ ફોટો આપને બતાવવા પડે છે. અમે આ સમાચાર આમ બતાવવા નથી માંગતા કે કોઈના આ મોતના સમાચાર છે, પણ આટલી મોટી દુર્ઘટના છે, આટલી મોટી હુનારત છે ત્યારે તંત્ર કેટલી હદે ઉધયમાં ખવાઈ ગયું છે એ બતાવવું જરૂરી છે. આ એ માસૂમો છે જેમણે પોતાના જીવ ખોયા છે. કૃણાલ મારી સાથે જોડાયા છે વડોદરાથી, સહયોગી સંવાદદાતા. કૃણાલ, હજી પણ શું તળાવમાં શોધખોળ ચાલી રહી છે? શું હજી પણ કેટલાક બાળકો મિસિંગ છે? નુપુર, જે રીતે આ 5 વાગ્યાની આ ઘટના છે ને, હજુ તો 8 વાગ્યા છે એટલે કે 3 કલાક વીતી ચૂક્યા છે અને ત્યારથી જ જે 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા તેમાંથી 3 લોકોના મોત નીપજ્યા છે અને હજુ 27માંથી જે 12 લોકો છે જેમના મૃતદેહો નથી મળી રહ્યા. એટલે કે મૃતક હજુ પણ 15 ઉપર છે. અન્ય જે વિદ્યાર્થીઓ છે તે ક્યાં ક્રિટિકલ છે, ગંભીર છે, તેઓ હોસ્પિટલમાં દાખલ છે. વાલીઓ ત્યાં પણ આક્રમ કરી રહ્યા છે, હોબાળો મચાવી રહ્યા છે. ફાયર બ્રિગેડ હોય કે એનડીઆરએફની તમામ ટુકડીઓ અહીંયા શોધખોળ હાથ ધરી રહી છે, તમામ સાધનો લઈને આવ્યા છે. તેમ છતાં પણ સાધનો લાવ્યા બાદ પણ 2 કલાક વીત્યા છે, હજુ પણ મૃતદેહો નથી મળી રહ્યા. તો પછી આ મૃતદેહો ક્યાં ગયા તે સવાલ અહીંયા ઊભા થયા છે. કારણ કે આટલા બધા સાધનો આપણી પાસે હોય ને તેમાંથી પણ તળાવમાંથી મૃતદેહો ન મળે તો પછી મૃતદેહો ક્યાં ગયા તેની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. ત્યારે જે રીતે હાલ માહિતી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી ગૃહમંત્રી અહીંયા થોડીક જ મિનિટોમાં અહીંયા આવે તેવી શક્યતાઓ છે અને તેના કારણે અહીંયા પોલીસ બંદોબસ્ત કડક કરી દેવામાં આવ્યો છે. પરંતુ જે વાત સામે આવી, ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો કે આજે કોર્ટયાર કરીને જે કોન્ટ્રાક્ટર છે તે પોતે ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો હોય તેને કોન્ટ્રાક્ટ ન આપવા માટે માંગ થાય, તેમ છતાં પણ બહુમતીના જોરે તેને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે અને ત્યારબાદ ફરસાણ અને સેવસરની લારી ચલાવનાર જે મનોરથ ફરસાણ છે તે અહીંયા બોટિંગ ચલાવતો હોય અને આ ઘટના ઘટે એટલે કે ચોક્કસ આ મોત નહીં, હત્યા જ કહી શકાય. પરંતુ હવે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. કારણ કે જે એક કેસેટ વગાડવામાં આવતી છે કોઈ પણ પ્રસંગે તેવી રીતે હાલ કેસેટો જ અહીંયા વાગી રહી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈનો લાડક વાયો હાલ, કોઈની દીકરી, કોઈનો દીકરો હાલ અહીંયા મોતને ભેટ્યો છે અને હજુ પણ તેમના જે મૃતદેહો છે તે પણ તેના પરિવારને નથી મળી રહ્યા. ત્યારે તે લોકો પણ રાહ જોઈ રહ્યા છે. તે લોકોને આશા હતી કે તેમના બાળકો જીવતા હશે, તેમને સપને ખ્યાલ નહીં હોય કે તેમના બાળકો, તેમના વહાલ સ્વય બાળકો મૃત હાલતમાં પાછા આવશે અને તે પણ તેમના પાર્થિવ શરીર ન મળે, તેમના મૃતદેહો ન મળે તે પ્રકારની પરિસ્થિતિ હાલ અહીંયા હરણી તળાવ ખાતે જોવા મળી રહી છે. અને મા બાપની શું હાલત થતી હશે એ વિચારીને જ અરેરાટી વ્યાપી જાય છે. આ તંત્ર છે ગુજરાતનું જે ક્યારેક બાળકોને બાળીને મારી નાખે છે એવી રીતે કે એમના મા બાપ પણ મૃતદેહ ન ઓળખી શકે. અને આ તંત્ર છે કે જે મોરબીમાં ડૂબાડીને મારે છે, બ્રિજ પરથી પાડીને મારે છે. અને આ એ જ તંત્ર છે કે જે બોટમાંથી પણ ડૂબાડીને મારે છે, તળાવમાં ડૂબાડીને મારે છે. 12 એવા બાળકો છે કે જેમના હજી પણ કોઈ અત્તો પત્તો નથી. મા બાપને એક આશા છે કે કદાચ મારું બાળક જીવતું નીકળે, કદાચ કોઈ આશાનું કિરણ હજી દેખાઈ જાય, પણ એની શક્યતા ખૂબ ઓછી હોવાનું ત્યાં હાજર જે પણ એનડીઆરએફના અધિકારીઓ કે
ફાયરના અધિકારીઓ છે કહી રહ્યા છે, પણ સવાલ એ છે કે આ તળાવની અંદર જો એ બાળક છે તો એ બાળક ક્યાં છે, કેમ નથી મળી રહ્યું, આખરે તમારી પાસે શું એવા સાધનો નથી? ઘણી બધી વાતો છે, પણ સવાલ એ છે કે ક્યાં સુધી આ રીતે થતું રહેશે, ક્યાં સુધી એ તક્ષશિલા અગ્નિકાંડ થશે, ક્યાં સુધી મોરબી બ્રિજ હોનારત થશે અને ક્યાં સુધી આ હરણી હોનારત થશે? ये क्या हुआ था? ये बोट उल्टी गिर गई थी। कितने बजे हुआ था ये? ये अभी थोड़ी देर पहले हुआ था। अच्छा, और कितने लोग थे आप? 30। 30 लोग थे आप? हाँ, ने बोट टूट गई नीचे से, ने पलट गई पानी में। अच्छा, फिर तुम कैसे बच गए? फिर पकड़ ली थी बोट? हाँ। और टीचर भी थे साथ में? हाँ। टीचर क्या बता रहे थे? टीचर बता रहे थे कि बोट पकड़ लो, फिर कोई ना बोट नहीं पकड़ी, ना मैंने पकड़ ली। कितने टीचर थे आप लोग? कितने टीचर थे तुम्हारे साथ? तीन। तीन टीचर थे? हाँ। पहनाया हुआ था सबको शरीर पे? कुछ लाइफ जैकेट कुछ पहनाया हुआ नहीं था बचने के लिए? नहीं, कुछ नहीं पहनाया हुआ था। न तो सब बता रहे कि लाइफ जैकेट पहने हुए थे, सब बोल रहे सब बातों। मैंने नहीं पहना था। अच्छा, तो फिर क्या किया आपने? नहीं पहना था, फिर मैंने बोट पकड़ के ऊपर आ गया। अच्छा, बाकी सब डूब गए? हाँ। आ બાળક છે, હાસિમ નામનું બાળક છે, તેની સાથે વાત થઈ, તેનું સ્પષ્ટપણે કહેવું છે કે મોટાભાગના જે વિદ્યાર્થીઓ હતા કે ટીચર હતા, લાઈફ જેકેટ આપવામાં આવ્યું ન હતું અને બોટ ઉપર સવાર કરવામાં આવ્યા, અને હાસિમ કે સદનસીબે સમજો કે તેની હોશિયારી આપણે માનીએ તો હાસિમે આ બોટ પકડી લીધી। હાસિમ, યે કિતને બજે નીકળે થે આપ પ્રવાસ મે? કોઈ સ્કૂલ મે સેવા? ન્યૂ સનરાઈઝ સુબહ મે નીકળ ગયે થે 7 બજે। સુબહ 7 બજે? હા। ઓર યહાં કિતને બજે આયે થે? या थोड़ी देर में पहुंच गया था। और कौन सी स्कूल है आपकी? न्यू सनराइज। कितने में पढ़ते हो आप? सेकंड। अभी सेकंड में हो आप? यस। तो यहाँ पर क्यों लाए थे? पहले से बताया गया था तालाब में जाएंगे ऐसा? नहीं, मैम ने ऐसा किया था कि बोटिंग करेगा, फिर है ना बोटिंग करते करते नाम डूब गई। मारा भाई ना नाना मोटा छोकरा ने स्कूल में थी पिकनिक लाई जवा तो ને હરની લેક પર લાયા હતા ગધા સર્કલ, ત્યાં આગળ એ લોકોએ બોટિંગમાં બોટિંગ કરવા લઈ ગયા, એમાં કોઈ છોકરાઓને કોઈ સેફ્ટી નહીં, કશું જ નહીં, અને બોટ પલટી ખાધી, એમાં 25 છોકરામાં મારે કોઈનો છોકરો બી એક્સપાયર થઈ ગયો છે। તમારું શું કહેવું છે? સ્કૂલવાળાની બેદરકારી છે અને આ લેક ઝોન વાળાની બેદરકારી છે। કઈ સ્કૂલમાંથી લાયા હતા? સનરાઈઝમાંથી। સનરાઈઝમાંથી? સૂર્યનગર। 23-24 છોકરા બાળકો હતા, અમારી તો હિંમત નહીં ચાલતી, કશું બોલી ના શકાય, કેમ કે ભગવાનને પ્રાર્થના કરીએ કે બને એટલા બધા બાળકો સારી રીતે બહાર આવે એવી પ્રાર્થના। હું તો ચોક્કસ કહીશ કે આ સમગ્ર ઘટનાની અંદર જે પણ કોઈ કસૂરવાર હશે અથવા તો નિગ્લિજન્સી આપણી ધ્યાનમાં આવશે તો તરત જ સરકાર ખૂબ ગંભીરતાથી, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખૂબ ગંભીરતાથી આ વિષય લીધો છે, એટલે જરૂરી તમામ સૂચનાઓ વહીવટીતંત્રને આપી દીધેલ છે। એક વખત પહેલાં જે પણ લોકો આપણને મળ્યા છે, રેસ્ક્યુ કર્યા છે, એમની સારવાર એ આપણી પ્રાથમિકતા છે। દરેક દુર્ઘટના પછી તંત્ર જાગવાનું નામ લે, દેખાવ પૂરતું જાહેરાતો કરે, પણ આવા લૂંટના લાયસન્સ કોને આપેલા જે ટૂંકા સમયની અંદર વધુ પૈસા કમાવા માટે આવા ખેલ કરે અને માસૂમોના ભોગ લે એ કોઈ પણ સંજોગોમાં ચલાવ્યું નથી। હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે, મોટી મોટી વિકાસની વાતો વચ્ચે બોટની સલામતી અને સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી એ લાયસન્સ ધારક ઉપર શું? જ્યારે બાળકોએ જીવ ગુમાવ્યો હોય પછી તમે લાયસન્સ રદ કરવાની વાતો કરો છો, પણ એની પહેલાં સુરક્ષાના નિયમોને છડે છો? કેમ ઉલ્લંઘન થઈ ગયું છે? કેમ એમને લાઈફ જેકેટ નહોતા આપવામાં? કેમ એમની પાસેથી સુરક્ષામાં નિયમ કરતાં વધુ બાળકો એને ગયા? કોણ એની જવાબદારી? આવી દુર્ઘટના આપણે જોઈ છે જેમાં માસૂમો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા, 140થી વધુ એ મોરબી દુર્ઘટના આપણે જોઈ છે, ચુલતાપુરની કેવી ચીચી આવી અને કેવું હતું, લોકોને કેવી રીતે મોતને પહોંચ્યા,